શ્રી સ્વતી વિદ્યાલય તરફથી હું ઉન્નતિ આપણું પાંચમું ચેપ્ટર ચાલી રહ્યું છે સિન્ફિગમાં ઇમેજનો ઉપયોગ હવે પાર્ટ વનની અંદર ચેપ્ટર પાંચમાં ઇમેજ કેવી રીતે લાવવાની છે એ ઇમેજનું સાપેક્ષ ગુણોત્તર મુજબ કદ કેવી રીતે બદલાય છે એ અને ઇમેજને કેવી રીતે ફેરવવું એ મેં પ્રેક્ટિકલ તમને બતાવ્યા છે અને એના પ્રેક્ટિકલની અંદર એટલું જે સમજાવ્યું ત્રણ ટોપિક એમાં થર્ટી ફોર એમ પીડીએફ મોકલાવી છે હવે માસ્કિંગ વડે હલનચલન પાંચ પોઈન્ટ છ એ હું બતાવું છું તમને લોકોને પણ આપણે જ્યારે પાંચ પોઈન્ટ છ માસ્કિંગ વડે હલનચલન જે છે એની જ સાથે પાંચ પોઈન્ટ સાત માસ્કિંગ વડે ઓબ્જેક્ટને સંતાડવો એ બે પ્રેક્ટિકલ એની સાથે જ બતાવવાના છે કારણ એને રિલેટેડ જ છે એટલા માટે સાથે બતાવી બતાજો હવે આપણે જેમ તમને લોકોને ઇમ ફાઇલ ઇમ્પોર્ટ એટલે કે ઇમેજ કેવી રીતે લાવવાની છે તે ફરીથી બતાવી દઉં છું હવે આની અંદર આપણને નેચરલ એટલે દ્રશ્ય એની જરૂર પડશે સો સ્કૂલ સ્કૂલ ફોલ્ડરની અંદર નેચર ફોલ્ડર છે એની અંદર જવાનું છે અને ઘણી બધી ઇમેજીસ છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આવી જશે ઇમેજ હવે આને ઇમેજને ક્લિક કરીને તમે ઇમેજને જાતે નની કરી દો આપણે હવે આને પુનઃ એની રીતે નથી કરવાની

તમારે વાદળની નિશાની બનાવવાની છે હવે એ વાદળની નિશાની તમારે બી લાઇન થી બનાવો કે ગોળથી બનાવો ચાલી જશે તો આપણે ગોળથી બનાવી દઈએ છે તો જુઓ સર્કલ અને એમાં આઉટ કે એવું કશું લેવાનું નથી બરાબર છે આ તમારું બની ગયું નાનું મસ્તું વાદળ બરાબર જોઈ લો હવે એને આપણે નાનું મોટું કરવું હોય તો કરી લઈએ પણ બરાબર છે આટલું જોઈશે જ એટલે બરાબર આ થઈ ગયું તમારું હવે તમને લોકોને સિમ્પલ પ્રેક્ટિકલ પેલું પહેલું જે પ્રેક્ટિકલ હતું કે સર્કલ ને અહીંયા ખસેડવાનું એ પ્રેક્ટિકલ હમણાં કરવાનો છે આપણે કેવી રીતે તે હું આપણે શું કરીએ છે કે અહીંયા જો લેયર્સ પેનલ બી ખુલ્લું છે મારું પહેલા ઈમેજ છે અને ત્યાર તેના પછી મેં સર્કલ ટ્વેન્ટી ફોર વાળું સર્કલ બનાવ્યું છે હવે એનિમેટ એડિટિંગ મોડ ચાલુ કરી દીધું

હવે ટર્ન ઓન એનિમેટ એડિટિંગ મોડ બંધ કરી દેશો તો પણ વાંધો નથી આ તમારું થઈ ગયું માસ્કિંગ વડે હલનચલન હવે હવે આ જે વસ્તુ થયું એ આપણે જે બનાવીએ છીએ કે વાદળનું હલન ચલન કેવી રીતે થાય છે હા તો આ ઈમેજ અને એની ઉપર આપણે એક જે વસ્તુ બનાવી તેનું નામ આપણે અહીંયા સર્કલ જે છે તે આપણે આપી દીધું છે હવે માસ્કિંગ વડે ઓબ્જેક્ટને સંતાડવો તે શીખીએ તો આપણે જે પણ અહીંયા બનાવીએ છીએ થી બનાવવાનું ગમે તે રીતે બનાવી શકો થોડો એને કલર બદલી દઈએ કલર સાથે કોઈ લેવા દેવા નથી પણ કલર બદલી દઈએ તો તમને આઈડિયા આવશે ચલો રેક્ટેંગલ એમાં પણ આપણે આઉટલાઇન કે પછી પ્લાન્ટ કશું લેવાનું નથી હવે એને તમારે આ જે ઇમેજ છે ને એની બાજુમાં જે જગ્યા તમને દેખાય છે એના પાસે બનાવવાનું છે જેમ કે જો અહીંયા બે ત્રણ બની ગયા છે માઉસના લીધે તો એને આપણે અહીંયાથી ડિલીટ પણ કરી શકીએ ને તમે અહીંયાથી પોઈન્ટ આપીને એને નાની મોટી સાઈઝ કરી શકો છો થઈ ગયું આટલું હવે જુઓ આ જે વસ્તુ છે એને તમારે શું નામ આપવાનું છે ઇન લાઇન કેનવાસ કરવાનું છે પહેલા તો નું નામ આપવાનું છે માસ્ક આ રીતે લેયર્સ પેનલમાં જે પણ નામ અહીંયા આગળ હશે એ તમારે એન્ટર કી આપશો એટલે આપી દેશે જેમ કે આ સર્કલ છે તેનું નામ આપણે બદલવાનું છે તો સર્કલ લેયર્સ પેનલમાં સર્કલ પર આમ ડબલ ક્લિક કરશો એટલે તમારું કરો કાઢી નાખો અને એનું નામ આપી આપણે ક્લાઉડ બરાબર છે માસ્ક અને ક્લાઉડ ને તમારે સિલેક્ટ કરો બે રાઈટ ક્લિક અને એન કેપસ્યુલેટ ઇન લાઈન કેનવાસ નામનું નવું સ્તર બની જશે અને એની અંદર બે વસ્તુ આવી જશે

એ પાંચ પોઈન્ટ સાત માસ્કિંગ વડે ઓબ્જેક્ટને સંતાડવું ઓબ્જેક્ટ એટલે આપણા માટે છે અહિયાં ક્લાઉડ જો ક્લાઉડ નામ આપેલું હતું એ અપાયું નથી આ રીતે ક્લાઉડ લખીને એન્ટર જ આપવાનું છે તો જ એ આવશે બરાબર હવે તમે અહીંયા માસ્ક ને સિલેક્ટ કરો હવે એની પેનલ માં બ્લેન્ડ મેથડ ની વેલ્યુ શું છે તો કમ્પોઝાઇટ હવે ને સિલેક્ટ કરીને કરવાનું છે આલ્ફા ઓવર એટલે અહીંયાથી એ વસ્તુ નીકળી જેવી ગઈ બરાબર હવે એનો વિડીયો આપણે જોઈએ ફાઇલમાં જઈને પ્રિવ્યુ જુઓ આ સંતાઈ ગયું ફરીથી તમને એ જ વસ્તુ હું છું જો અહીંયા કેવું દેખાય છે ઇમેજની ઉપર સર્કલ જે છે એ દેખાય છે આ બાજુની સાઈડ હવે ફરીથી જુઓ અહીંયા દેખાય છે બરાબર એવી જ રીતે આ થયું આપણે ક્લાઉડ ને સંતાડવું ક્લાઉડ એટલે કે માસ્ક અરે ક્લાઉડ એટલે કે આપણે વાદળ જે બનાવેલું હતું એ ઓબ્જેક્ટ આપણું તો એને આપણે સંતાડી દેવાનું છે હવે ફરીથી ધારો કે બીજી સાઈડ પણ આપણે એ જ વસ્તુ બનાવી દેવાની જેમ કે આ રીતે આગળ આ એક નવું લેયર ઉમેરાઈ જાય તો આપણે ડિલીટ કરી દઈએ છે તેવી જ રીતે આમ બરાબર આ વસ્તુ ફરીથી આવી ગઈ છે તો એને નામ આપી દઈશું માસ્ક ટુ બરાબર માસ્ક ટુ એન્ટર હવે આને પણ આપણે શું કરવાનું છે ઇન લાઈન કેનવાસ માં લાવી દેવાનું છે હવે ઇન લાઈન કેનવાસ માં એને આપી આવી ગઈ છે તો એની પણ પેરામ્સ પેનલ ની અંદર ફાઇલ માં પેરામ્સ પેનલ માં એની પણ બ્લેન્ડ મેથડ ની વેલ્યુ શું કરી દેવાની છે આલ્ફા ઓવર બરાબર જો હવે આપણે એનું પ્રિવ્યુ જોઈએ તો જુઓ તમારું એનું પ્રિવ્યુ કેવું સંતાઈ જશે તે જોજો તમને ઇમેજ છે હવે એની ઇમેજની પાછળ વાદળ ખસતું ખસતું આવે છે આવે છે અને અહીંયા પણ એ વાદળે એવી જ રીતે ઢંકાઈ જાય છે એવું આપણને દેખાય છે આપણે શું કર્યું છે જે પણ આપણું માસ્ક આ ક્લાઉડ જે છે આપણા માસ્ક બે બનાવ્યા છે અને આપણું એક જે ઓબ્જેક્ટ છે જે કે ક્લાઉડ તેને આપણે સંતાડી દીધું છે ખ્યાલ આવે એટલે આની સાથે બે પ્રેક્ટિકલ પાંચ પોઈન્ટ છ માસ્કિંગ વડે પહેલું પહેલું ખાલી ફક્ત ને ફક્ત ક્લાઉડને ખસેડી દેવાનું છે આ પહેલું પહેલું પ્રેક્ટિકલ જે રીતે કરેલું ને એ રીતે ત્યાર પછી આજુબાજુની જે જગ્યા દેખાય છે તેને તમારે રાખવાની શું કરવાનું છે આજુબાજુ એટલે કે જેમ ચિત્ર તે દેખાય છે તે તે ચિત્રને તમારે એની પાછળ હોય ને એવું લાગવું જોઈએ ખ્યાલ આવશે એટલે કે માસ્કિંગ વડે ઓબ્જેક્ટને સંતાડવું બરાબર હવે માસ્કિંગ વડે ઓબ્જેક્ટને પુનઃ દર્શાવવો તે વાળું જે પ્રેક્ટિકલ છે એ હું તમને આના પછીના પ્રેક્ટિકલમાં બતાવીશ હા બીજું કે ચોપડીની અંદર આજે ક્લાઉડ જે છે એના માટે આપણે સર્કલ લીધું છે માસ્ક અને માસ્ક ટુ માટે આપણે રેક્ટેંગલ લીધું છે તેની જગ્યાએ દર્પણની અંદર આપણને બતાવ્યું છે કે બધાની અંદર જ બી લાઈન ટૂલ બતાવી છે તો જુઓ હું તમને બી લાઇન ટુલ બતાવું એક તો બી લાઇન ટુલ ની અંદર ત્રણ વસ્તુ જે આવે હવે હું આ રીતે બનાવવા જાઉં છું તો બતાવો આ રીતે આ રીતે જે આવી રીતે આખું જે ખસે છે આ રીતે તો જો એડવાન્સ આઉટ લાઈન આઉટલાઈન અને રિજન એવી ત્રણ આવી જાય છે તો આઈડિયા નથી આવતું બાળકો ગુચવાઈ જાય છે એના માટે બેટર કે મે ક્લાઉડ જ આપણે તો ફક્ત ઓબ્જેક્ટ છે તેને સંતાડવાનો આપણો મોટો પ્રેક્ટિકલ આપણું હતું એટલા માટે મેં અહીંયા આગળ શું લીધું છે બી લાઇનની જગ્યાએ ક્લાઉડ સર્કલ લઈ લીધું છે ખ્યાલ આવે છે એટલે આવી રીતે તમારે પ્રેક્ટિકલ કરવાનું છે થેન્ક યુ સ્ટુડન્ટ્સ